नमस्कार मित्रों, हूँ जगदीश पटेल। मारी यूट्यूब चैनल में आपनु स्वागत छे। दोस्तों, आजना वीडियो में आपणे धोरण 12 भूगोल में पाठ 13 भणीशुं। आ पाठ 13 नुं नाम छे माहिती विश्लेषण अने नक्शा निर्माण में कम्प्यूटरनो उपयोग। भाग 5 विषय आपणे भणीशुं अने आजना वीडियोना आपणा बे मुद्दा छे रास्टर डेटा अने वेक्टर डेटा। दोस्तों, आपणे आगळना वीडियो नी अंदर एटले के भाग 4 नी अंदर आपणे जे ग्रास GIS सॉफ्टवेर छे ए सॉफ्टवेर विषे भणी गया के नक्शा आलेखनू सॉफ्टवेर छे अने नक्शा बनावा माटे भूगोळनी अंदर एनो उपयोग थतो होय छे। हवे आ ग्रास GIS सॉफ्टवेर रास्टर अने वेक्टर आवा बे प्रकारना डेटानो उपयोग करीने पोतानो नक्शा तैयार करे छे। तो आपणे रास्टर डेटा अने वेक्टर डेटा ए शुं छे આપણા અભ્યાસક્રમની અંદર જોવા જઈએ તો ફક્ત બે લીટીની અંદર એની વ્યાખ્યા અને એમાં કઈ વસ્તુનો સમાવેશ થાય એ જ આપેલું છે। પણ આપણે અહીંયા આ વિડીયોની અંદર પૂર્ણ ઊંડાણપૂર્વક સમજીશું, કારણ કે આ રાસ્ટર ડેટા અને વેક્ટર ડેટા એ આગળ જતા ગ્રાફિક્સની અંદર ખૂબ મહત્વનો ભાગ ભજવતા હોય છે। તો આપણે શરૂઆત કરીએ પહેલાં રાસ્ટર ડેટા વડે। તો રાસ્ટર ડેટા કોને કહેવાય? મિત્રો, સામાન્ય રીતે એવી તસવીરો હોય अथवा एवा फोटा के इमेज होय के जेनी अंदर पिक्सल नो उपयोग करवामां आवतो होय, तो पिक्सल ना उपयोग द्वारा जे तस्वीरो तैयार थाय छे एने रास्टर डेटा अथवा रास्टर इमेज तरीके ओळखवामां आवे छे। जेम के उपग्रहो द्वारा जे तस्वीरो लेवामां आवे छे जे जमीन परनी अने बीजी, तो ए तस्वीरोने आपणे रास्टर डेटा अथवा रास्टर इमेज तरीके ओळखीए छीए। एना सिवाय बीजू आपणे जोईए तो स्केन करेला नक्शा, આપણે કોઈ સ્કેન માટેનું સોફ્ટવેર હોય સ્કેનર અથવા મોબાઈલ દ્વારા જે સ્કેન કરતા હોઈએ તે, તો એ સ્કેન કરેલા જે નકશા છે એ રાસ્ટર ડેટા છે। પછી હવાઈ ફોટા, હવાઈ ફોટા એટલે જે વિમાન કે હેલિકોપ્ટર દ્વારા કેમેરા મૂકી અને જે નીચે ફોટા પાડવામાં આવ્યા હોય તો એ હવાઈ ફોટા। આ બધું જે છે એ બધા ઉપગ્રહો દ્વારા લેવામાં આવેલી તસવીરો, સ્કેન કરેલા નકશા, હવાઈ ફોટા, એ બધા કેવા ફોટા છે અથવા કેવી ઇમેજ છે? તો એ રાસ્ટર ઇમેજ છે, કારણ કે એ પિક્સલ દ્વારા તૈયાર થતી હોય છે। આની એક ખાસિયત એ છે કે જ્યારે આપણે આ રાસ્ટર ઇમેજ હોય એને વિસ્તૃત કરીએ, એનલાર્જ કરીએ, વિસ્તૃત એનલાર્જ, અથવા એના માટે આપણે કયો શબ્દ ખાસ વાપરતા હોઈએ છીએ? ઝૂમ કરીએ। મોબાઈલની અંદર તમે કોઈ ફોટો હોય તો એને તમે ઝૂમ કરો, ઝૂમ કરો એટલે કેવો દેખાય છે, એની અંદર આપણને પિક્સલ જોવા મળે। સમજો કે આ એક ચિત્ર છે, બરાબર, એ ચિત્રની અંદર આટલો ભાગ, આ જે નાનકડો ભાગ છે એને ઝૂમ કરી અને અહીંયા આ મોટી બતાવવામાં આવેલી છે આકૃતિ, તો હવે તમે જોઈ શકો છો કે એ નાનકડો ભાગ કેવો દેખાય છે અને આ ભાગ કેવો દેખાય છે। આની અંદર તમને નાના નાના ખાના દેખાય છે, આ આકૃતિ જે છે એ આકૃતિની અંદર તમે જોઈ શકો છો અહીંયા આ બધા નાના નાના ખાના આપણને જોવા મળે છે। તો આ ખાના જે છે એને શું કહીશું? આપણે સેલ કહીશું, સેલ, સેલ એટલે ખાના, અને એ દરેક સેલ જે છે એને પિક્સલ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આ પિક્સલ છે, બરાબર, અને એ પિક્સલ દ્વારા આ આખી આકૃતિ તૈયાર થાય છે। આ દરેક પિક્સલની અંદર અલગ અલગ પ્રકારના રંગોનો સંગ્રહ થયેલો હોય છે, એટલે કે દરેક સેલમાં રંગો સંગ્રહાયેલા હોય છે, અને એ સેલ જેમ જેમ આપણે ઝૂમ કરીએ તેમ આપણને એ સેલ દેખાય, અને એને મિનિમાઇઝ કરીએ ત્યારે આપણને ચિત્ર જેવી સરસ આકૃતિ આપણને લાગતી હોય છે। પણ આમાં ખાસિયત એ કે તમે જ્યારે એને ઝૂમ કરો ને ત્યારે આકૃતિ બ્લર થઈ જાય, ક્લિયારિટી બગડે। તમે જોઈ શકો છો આ રાસ્ટર ઇમેજ મેં તમને એક બતાવી છે કે આ એક ફૂલ છે, ફૂલ સરસ આપણને ચિત્ર દેખાય છે નાનકડું, બરાબર, પણ એને ઝૂમ કર્યું કેવું દેખાય છે? આ રીતે બ્લર થઈ જાય છે, એટલે કે ઝાંખું દેખાવા લાગે છે, આપણી આંખો ખેંચાતી હોય એવું આપણને લાગે છે, અને એમાં ખાના ખાના જે આપણને દેખાતા હોય એવા પ્રકારની આકૃતિ આપણને દેખાય છે। તો મિત્રો, આ રાસ્ટર ઇમેજ છે કે જેને ઝૂમ કરતા એ બગડી જાય છે, બરાબર ને? આપણા મોબાઈલની અંદર ઘણા બધા ફોટા એવા હોય છે કે તમે એને ઝૂમ કરો, વધારે પડતા ઝૂમ કરતા કરતા જાઓ તો એ ફોટા કેવા લાગે છે? તો એ સારા લાગતા નથી, એની ક્લિયારિટી ખરાબ થઈ જાય છે। તો એ જે ઇમેજ છે એ ઇમેજ રાસ્ટર ઇમેજ છે, એના વિશે આપણે થોડીક વધારાની માહિતી મેળવીએ। મિત્રો, આ માહિતી આપણા અભ્યાસક્રમમાં નથી, પણ આપણે વધારાની માહિતી તરીકે એનો અભ્યાસ કરીએ કે જેથી કરીને રાસ્ટર અને વેક્ટર વિશે તમારો જે કોન્સેપ્ટ છે એકદમ ક્લિયર થઈ જાય કે જો રાસ્ટર ઇમેજ જે છે એ શેનાથી બને છે? આપણે જોયું કે પિક્સલથી બને છે। બીજું કે દરેક પિક્સલ જે છે એ પિક્સલમાં શું? તો રંગો સ્ટોર થયેલા હોય છે,
એમાં રંગો સ્ટોર થયેલા હોય છે અને રંગોથી એને આખી એક આકૃતિ તૈયાર થતી હોય છે. જેટલી વધુ પિક્સલવાળી આકૃતિ હોય અથવા ઇમેજ હોય એ વધુ સારી ક્વોલિટીની ગણાય, બરાબર ને? એટલે વધુ પિક્સલ હોય તો વધુ સારી ઇમેજ બને, ઓછા પિક્સલવાળી આકૃતિ હોય અથવા એ ફોટો હોય તો એ ક્વોલિટી સારી બનતી નથી. અને એટલા માટે તમને ખ્યાલ હશે દોસ્તો કે આપણા મોબાઈલ છે એ મોબાઈલનો કેમેરો કેટલા મેગા પિક્સલનો છે આપણે પહેલાં જોતા હોઈએ છીએ, બરાબર ને? ઓછા મેગા પિક્સલનો કેમેરો હોય તો એમાં જે આપણે ફોટો પાડીએ એ ફોટો ઓછી ક્વોલિટીનો આવે છે, અને વધુ મેગા પિક્સલનો કેમેરો હોય તો એમાં વધારે સારી ક્વોલિટીનું ચિત્ર અથવા ફોટો આવે છે. તો એનો મતલબ શું થયો કે પિક્સલ એટલે આપણા મોબાઈલ કેમેરાની અંદર જે ફોટો પડે છે એ ફોટો કેવો પડે છે? રાસ્ટર ઇમેજવાળો ફોટો પડે છે, બરાબર ને? તો એ રાસ્ટર ઇમેજ છે. એટલે ધ્યાન રાખવાનું કે રાસ્ટર ઇમેજ એ આપણા મોબાઈલના કેમેરા વડે જે આપણે ફોટો પાડીએ છીએ એ ફોટા પાડેલા કેમેરા એ રાસ્ટર ઇમેજ છે, એટલે કે પિક્સલ દ્વારા તૈયાર થતી આકૃતિ અથવા ફોટો છે. રાસ્ટર ઇમેજને આપણે જ્યારે ઝૂમ કરીએ ત્યારે તેની ક્વોલિટી બ્લર થાય છે. બ્લર એટલે કે ઝાંખી અથવા તો ખરાબ અથવા તો એની ક્વોલિટી એકદમ ક્લિયરિટી જે છે એ ક્લિયરિટી ઘટે છે. પછી રાસ્ટર ગ્રાફિક્સ બનાવવા માટે અલગ અલગ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ થતો હોય છે. રાસ્ટર ગ્રાફિક્સ કોઈ તૈયાર કરવું હોય આપણે કમ્પ્યુટરમાં તો એ કેવી રીતે તૈયાર કરી શકાય? તો જુઓ, એડોબ ફોટોશોપ નામનું એક સોફ્ટવેર આવે છે, તો એની અંદર તૈયાર થતું જે ચિત્ર છે એ રાસ્ટર ઇમેજ છે. પછી ફોટો પેઇન્ટ, આપણે આપણા કમ્પ્યુટરની અંદર વિન્ડોઝમાં પેઇન્ટ નામનું આવે છે. તમે જ્યારે કમ્પ્યુટર શીખ્યા હશો ત્યારે સૌથી પહેલાં પેઇન્ટ તમને તમારા શિક્ષકે શીખવાડ્યું હશે. તો એ જે પેઇન્ટની અંદર તમે જે ચિત્ર તૈયાર કરો છો એ પણ રાસ્ટર ઇમેજ જ છે, આ રાસ્ટર ઇમેજ બને છે. ત્યારબાદ પછી આપણે જીમ્પ ઇમેજ એડિટર વપરાય છે, એ પેઇન્ટના જેવું જ છે પણ એના કરતાં થોડુંક વધારે સારું છે. મિત્રો, આ જે અત્યારે હાલ જો તમે 9-10માં કે 11-12માં કમ્પ્યુટર રાખ્યું હોય તો એમાં આપણે ઉબુન્ટુ વિશે ભણીએ છીએ, અને એ ઉબુન્ટુમાં જીમ્પ ઇમેજ એડિટર આવે છે. તો એ જીમ્પ ઇમેજ એડિટર એ પણ એક પ્રકારનું રાસ્ટર ઇમેજ તૈયાર કરે છે. તો આ જે સોફ્ટવેર છે, આ 3 પ્રકારના સોફ્ટવેર, આના સિવાય પણ બીજા છે પણ આટલા સોફ્ટવેર જે છે એ રાસ્ટર ગ્રાફિક્સ બનાવવા માટે વપરાય છે. હવે આગળ જોઈએ તો જે રાસ્ટર ફોટાઓ છે એનો ઉપયોગ ક્યાં થાય. તમને એમ થાય કે વેક્ટર ફોટાઓ, રાસ્ટર ફોટાઓ, તો ક્યાં ક્યાં ઉપયોગ કરવાનો? તો રાસ્ટર ફોટાઓ જે છે એ કોઈ પ્રોડક્ટની ડિઝાઇન કરવી હોય, જ્યારે કોઈ ડિજિટલ પેઇન્ટિંગ કરવાનું હોય ત્યારે, પછી મેટ પેઇન્ટિંગ, મેટ એટલે અમુક એવું પેઇન્ટિંગ કે જે આપણે મેટ જેવી ડિઝાઇન હોય છે, અમુક ટાઇલ્સ આપણે લાવીએ તો મેટ જેવી ડિઝાઇન હોય, તો એની અંદર જે બધું પેઇન્ટિંગ થતું હોય તો એના માટે આ પ્રકારના રાસ્ટર ફોટાઓનો ઉપયોગ થતો હોય છે. એવી ડિઝાઇન કે જેની અંદર રંગો અને ઇફેક્ટ વધારે આપવાને હોય, જાત જાતના રંગો એની ઇફેક્ટ જોરદાર આપવાની હોય ને મિક્સિંગ કરીને, તો એને આપણે રાસ્ટર ફોટાઓ દ્વારા તૈયાર કરવામાં આવે છે. કારણ કે રાસ્ટર ફોટાઓ જે છે એની આમ જે રેગ્યુલર જેવડો હોય એવડો જ ફોટો રાખીએ, જો એને ઝૂમ ના કરીએ તો એ જે વધુ પિક્સલવાળો કેમેરો હોય તો એના દ્વારા જે ફોટો આવે છે એની HD કેમેરા જેવી જે આપણે કહીએ છીએ એવી ઇફેક્ટ આવે છે અને એ સારી ક્વોલિટી બને છે. રાસ્ટર ઇમેજ જે છે એ શેમાં સંગ્રહ કરવામાં આવે છે? રાસ્ટર ઇમેજ દરેકનું કોઈક એક્સટેન્શન હોય કોમ્પ્યુટરની અંદર, અને એ એક્સટેન્શનના આધારે આપણે એને સેવ કરવાની હોય. તો જુઓ, આ ઉપયોગ તમે કરેલો જ છે, આ જે 4 ફાઇલો છે એ 4 ફાઇલોની અંદર એનો સંગ્રહ કરવામાં આવે છે. એક છે PNG ફાઇલ તરીકે એનો સંગ્રહ થાય છે, બીજું છે JPEG, ત્રીજું છે GIF ફાઇલ GIF, અને ત્રીજું છે TIFF ફાઇલ. આનો ઉપયોગ તમે બધાએ કરો જ છો. મોબાઈલ દ્વારા જે કોઈ પણ ફોટો તમે પાડો છો એ મોટે ભાગે PNG અથવા તો JPEG, આ 2 પ્રકારની ફાઇલ ફોર્મેટની અંદર સેવ થાય છે. પછી GIF ફાઇલ આવે છે, નાનકડી એક વિડીયો જેવી હોય છે પણ એ વિડીયો નથી, એ ફોટો જ છે એક પ્રકારનો, પણ એની અંદર વારંવાર એકના એક પ્રક્રિયા થયા કરતી હોય છે. નાનકડી મોબાઈલની અંદર તમે વધારે ઊંડા ઉતર્યા હોય તો તમને ખબર હશે કે GIF ફાઇલ આપણે મોબાઈલ દ્વારા કેપ્ચર કરી શકીએ છીએ. અને બીજી એક TIFF ફાઇલ પણ આવે છે, TIFF. દરેકના ફૂલ ફોર્મ પણ મેં આપેલા છે. મિત્રો, આ પરીક્ષામાં નહીં પૂછાય પણ આગળ જતો ભવિષ્યમાં તમારા માટે ખૂબ ઉપયોગી છે એટલે મેં આ ટોપિકને ઊંડાણપૂર્વક લીધો છે. તો PNG એનું આખું નામ છે, પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ, PNG. અહીંયાનો P, આ N અને G, એ રીતે પોર્ટેબલ નેટવર્ક ગ્રાફિક્સ. પછી JPEG, તો જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ્સ ગ્રુપ, એનું આખું નામ છે, અહીંયા JPE અને G, એ રીતે એનું આખું નામ બને છે. પછી GIF, GIF, તો ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ, અહીંયાથી GIF અને F,
ग्राफिक्स इंटरचेंज फॉर्मेट आ नामों तमारे याद रखवा पड़शे मित्रों। पछी TIFF तो टेग्ड इमेज फॉर्मेट फाइल एटले के TIFF टेग्ड इमेज फॉर्मेट फाइल। ओके दोस्तों आ बधा एक्सटेन्शन साथ आ रास्टर इमेज ने सेव करवामां आवे छे कम्प्यूटर नी अंदर। हवे आगर जो ये वेक्टर डेटा विषे रास्टर डेटा विषे तमारो कॉन्सेप्ट जे छे क्लियर थई गयो हशे। हवे वेक्टर डेटा विषे जो ये तो वेक्टर डेटा जे छे ए दिशा साथे परिमाण धरावती माहिती छे। केवी दिशा अने परिमाण बन्ने बाबतोने ध्यानमां राखी अने वेक्टर डेटा तैयार करवामां आवे छे। रास्टर डेटा जे छे पिक्सल साथे माहिती धरावती परिमाण धरावती माहिती छे। अहींया जे दिशा साथे परिमाण धरावती माहिती छे अहींया आनी अंदर जे वेक्टर डेटा में माहिती तैयार करवामां आवे छे एमां एक वस्तु के बाबतनु बीजानी सापेक्ष में एनु स्थान दर्शाववामां आवे छे। बीजानी सापेक्ष में कोई वस्तु छे तो एनी कई दिशा में छे पूर्व दिशा में आपणे नथी कम्पेरिजन करता होता के कोईनु सरनामुं आपता होईए तो आनी सामे आनी बाजूमां बराबर ने थिएटरनी बाजूमां बगीचानी पासे अथवा तो रोडनी सामे आवुं बधुं आपणे एड्रेस आपता होईए छीए अथवा तो कोईक उत्तर दिशामां दक्षिण दिशामां एवुं आपता होईए छीए तो एवा एवा स्थान दर्शावता परिमाण ए वेक्टर डेटा तरीके संग्रहवामां आवे छे। जेम के अहींया जोईए के शेरी नदी रेलमार्ग तळाव शहेरी विस्तार आ बधा जे विस्तारोनो जे फोटोग्राफ्स ने एनुं कैप्चरिंग कर्युं होय तो ए वेक्टर डेटा तरीके एनो संग्रह करवामां आवे छे। अहींया आकृति मैं तमने आपी छे કે એક મોટો દરિયા જેવું છે વિમાન જઈ રહ્યું છે અને એ આમ જઈ રહ્યું છે વિમાન બરાબર એની સામે આમ આ દિશા અને આ દિશા અહીંયા નોર્થ છે તો ઉત્તર દિશાને ધ્યાનમાં રાખી અને વિમાન કઈ દિશામાં જઈ રહ્યું છે દરિયાની કઈ દરિયાથી કઈ બાજુ જઈ રહ્યું છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને એનો સંગ્રહ અને અભ્યાસ કરવામાં આવે તો એ વેક્ટર ડેટા તરીકે ઓળખાય છે। આગળ જોઈએ કે વેક્ટર ઇમેજ કેવી હોય તો વેક્ટર ઇમેજ આપણે રાસ્ટર ઇમેજમાં જોયું કે રાસ્ટર ઇમેજને જ્યારે પહોળી કરીએ અથવા ઝૂમ કરીએ સ્કેલેબલ કહેવાય જો એને સ્કેલ કરીએ તો એ બ્લર થઈ જાય છે ક્લિયારિટી આવતી નથી એની ક્લિયારિટી બગડી જાય છે અને એમાં પિક્સલ જોવા મળે છે। વેક્ટર ઇમેજ એવી છે કે જેની અંદર તમે ગમે એટલી ઝૂમ કરો તો પણ એ ક્લિયારિટી એવી એવી જ રહે। તમે જુઓ કે આ નાનું એક સફરજન તમને અહીંયા બતાવ્યું છે બરાબર એને ઝૂમ કર્યું એટલે તમને મોટું બતાવ્યું। ચલો આ નાનું અને મોટું એ બંનેની ક્લિયારિટીમાં કોઈ ફરક છે મોટું પણ એવું ને એવું જ દેખાય છે એનાથી આગળ ઝૂમ કરીએ જો એક આ નાનકડું અહીંયા રાઉન્ડ બતાવ્યું છે કે એટલો જ ભાગ આપણે ઝૂમ કરીએ તો એટલો ભાગ ઝૂમ કરીને અહીંયા બતાવ્યો છે તમે જોઈ શકો છો તો એટલો જ ભાગ ઝૂમ કર્યો ને છતાં પણ એવો ને એવો જ દેખાય છે। તમને લાગે છે કે એમાં ટપકા જેવું દેખાય છે અથવા ખાના જેવું લાગે છે અથવા ક્લિયારિટી ખરાબ થઈ હોય ના વેક્ટર ઇમેજમાં ક્યારે ગમે એટલું ઝૂમ કરો તો પણ એની ક્લિયારિટી ખરાબ થતી નથી અને એટલા માટે આ વેક્ટર ઇમેજમાં પેલા મોટા મોટા પોસ્ટરો બનાવેલા હોય છે તમે જોયા હશે રોડ પર બરાબર ને રોડ પર મોટા મોટા જમ્બો પોસ્ટરો બનાવ્યા છે અને એ પોસ્ટરો છાપેલા હોય છે તો એ પોસ્ટરો જે તૈયાર કરવા માટે શેનો ઉપયોગ થાય છે મિત્રો આ વેક્ટર ઇમેજનો ઉપયોગ થાય છે કારણ કે વેક્ટર ઇમેજ દ્વારા જે તૈયાર થયેલી વસ્તુ અથવા તો ફોટો એ ઝૂમ કરવાથી બ્લર થતો નથી એટલે કોમ્પ્યુટરની અંદર એક નાનકડું એવું પોસ્ટર તૈયાર કરવામાં આવે છે વેક્ટર ઇમેજ દ્વારા અને પછી એને એટલું બધું ઝૂમ કરી અને એવડા મોટા કાગળની અંદર એને છાપવામાં આવે છે। તો મિત્રો એ રીતે આપણે વેક્ટર ઇમેજ તૈયાર કરીએ છીએ। આગળ જોઈએ વેક્ટર વિશે વધારાની માહિતી આપણા અભ્યાસક્રમમાં નથી પણ છતાં એનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ તો વેક્ટર ઇમેજ કેવી રીતે તૈયાર થાય છે તો એક તો લાઇન કર્વ અને ડોટથી ચોક્કસ પ્રકારની ગાણિતિક ગણતરીઓથી આ વેક્ટર ઇમેજ તૈયાર થતી હોય છે। તો મિત્રો આપણે રાસ્ટરમાં જોયું હતું કે એમાં જે માહિતી પિક્સલથી બને છે કોઈપણ ચિત્ર એનું પિક્સલથી તૈયાર થાય છે અહીંયા પિક્સલથી નહીં અહીંયા સીધું લાઇન દ્વારા અથવા કર્વ કર્વ એટલે બોકી ચૂંકી લીટી આમ આ રીતે આ રીતે આખું આખું ડાયરેક્ટ ચિત્ર તૈયાર થતું હોય છે અને ડોટ એટલે કે કોઈક વખતે ટપકા ટપકા દોરવામાં આવે અને એનાથી કોઈક ચિત્ર તૈયાર થતું હોય છે તો આ ત્રણેય વસ્તુ લાઇન કર્વ અને ડોટ આ ત્રણ વસ્તુ ભેગી કરી અને એની પાછી ચોક્કસ પ્રકારની ગાણિતિક કેલ્ક્યુલેશન થતી હોય અને એને ધ્યાનમાં રાખીને વેક્ટર ઇમેજ તૈયાર થતી હોય છે।
એને ગમે એટલી ઝૂમ કરીએ તો એ પિક્ચર ક્વોલિટી બદલાતી નથી, એવી ને એવી જ રહે છે. વેક્ટર ઇમેજ જે છે એની ફાઇલ સાઇઝ બિલકુલ ઓછી હોય છે. મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે કે રાસ્ટર ઇમેજ છે ને એની ફાઇલ સાઇઝ બહુ મોટી હોય. આપણા મોબાઈલની અંદર તમે એક ફોટો પાડો તો એ ફોટો 5 MB, 7 MB અને જો વધારે મેગાપિક્સલવાળો કેમેરો હોય ને તો 10-10 MB ફાઇલ એક ફોટો તૈયાર થતો હોય છે. જ્યારે અહીંયા વેક્ટર ઇમેજની અંદર ફાઇલ સાઇઝ બિલકુલ ઓછી હોય છે, 1 MB કરતાં ઓછી હોય છે, અને છતાં એની ક્વોલિટી વધારે સારી હોય છે. બરાબર, અને એટલા માટે આ પ્રિન્ટિંગ માટે ખૂબ ઉપયોગી છે. રાસ્ટર ઇમેજ હોય અને એને પ્રિન્ટિંગમાં મોકલવી હોય તો 10 MB ફાઇલ પ્રિન્ટર પાસે મોકલતા ઘણો બધો સમય લાગે અને એ જાય પણ નહીં, કારણ કે ટાઈમ લાગે અથવા નેટવર્ક વધારે જોઈએ. એની જગ્યાએ અહીંયા તો ઓછી ફાઇલ હોય વેક્ટર ઇમેજમાં, એટલે પ્રિન્ટરમાં એ ફાઇલ શેર કરવી હોય તો સરળતાથી શેર કરી શકીએ છીએ અને ઝડપથી પ્રિન્ટિંગ પણ થતું હોય છે. એટલે પ્રિન્ટિંગની અંદર વેક્ટર ઇમેજનો વધારે પડતો ઉપયોગ થતો હોય છે. એટલે જે પ્રિન્ટિંગ ઉદ્યોગ છે, જે લોકો ગ્રાફિક્સનું કામ કરે છે, બરાબર, એ લોકો વેક્ટર ઇમેજનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. પછી વેક્ટર ગ્રાફિક્સ બનાવવા માટે અલગ અલગ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ થતો હોય છે. તો એમાં 3 પ્રકારના સોફ્ટવેર ખાસ વપરાય છે મિત્રો. એમાં છે કોરલ ડ્રો, ઇલ્યુસ્ટ્રેટર અને ઇંકસ્કેપ. આ 3 પ્રકારના સોફ્ટવેર છે એ સોફ્ટવેર વપરાતા હોય છે. કદાચ તમારે આ કોરલ ડ્રો વિશે અથવા ઇલ્યુસ્ટ્રેટર વિશે થોડોક ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો હોય અથવા કેવી રીતે કામ કરે છે જોવું હોય તો કોઈ વ્યક્તિઓ જે લોકો પત્રિકાઓ છાપવાનું અથવા તો ગ્રાફિક્સનું કામ કરતા હોય છે, પ્રિન્ટિંગ પ્રેસવાળા હોય છે, એમના ત્યાં જઈને તમારે કોરલ ડ્રોને વિશે પૂછવાનું કે ભાઈ કોરલ ડ્રો શું છે, તો એ કોરલ ડ્રો વિશે તમને બતાવશે અને કોરલ ડ્રોમાં ઇમેજ કેવી રીતે તૈયાર થાય છે, કોરલ ડ્રોમાં પ્રિન્ટિંગ માટે આખો ફોર્મેટ કેવી રીતે તૈયાર થાય છે એના વિશે એ લોકો તમને અભ્યાસ સમજાવશે. તો કોઈ સંબંધીમાં અથવા કોઈ મિત્રમાં હોય તો ગ્રાફિક્સવાળાના ત્યાં જઈ અને તમે આ 3 પ્રકારના જે સોફ્ટવેર છે એ સોફ્ટવેરનો ઉપયોગ તમે જોઈ શકો છો. હવે આગળ જોઈએ તો વેક્ટર જે ગ્રાફિક્સ છે એના ઉપયોગો કઈ કઈ જગ્યાએ થાય. તો જોયું આપણે કે પ્રિન્ટ મીડિયા ડિઝાઇન, સૌથી પહેલું આ મેઇન છે. પ્રિન્ટ મીડિયા ડિઝાઇન અને લોગો ડિઝાઇન એ બંનેની અંદર આનો ઉપયોગ સૌથી વધારે થતો હોય છે. પ્રિન્ટ મીડિયા એટલે જે લોકો મોટા મોટા બેનર બનાવે છે અથવા નાની નાની પત્રિકાઓ છાપે છે, જે કંઈ પણ ટૂંકમાં છાપવાનું જે કામ હોય એની અંદર મોટે ભાગે આ વેક્ટર ગ્રાફિક્સનો ઉપયોગ થતો હોય છે. અને કેટલાક લોકો લોગોનું ડિઝાઇન કટિંગ કરતા હોય છે. લોગો જે અલગ અલગ પ્રકારના કંપનીઓના જે બનાવવામાં આવે છે ને એ લોગો બનાવવા, એ પણ વેક્ટર ગ્રાફિક્સમાં બનાવવા કે જેથી કરીને એને ગમે એટલો ઝૂમ કરીએ તો પણ એ બગડે નહીં. વેક્ટર ઇમેજનો સંગ્રહ જે છે એ સેમ થતો હોય છે. તો તમે જુઓ મિત્રો, આ 4 પ્રકારના એક્સટેન્શનની અંદર એનો સંગ્રહ થતો હોય છે. આપણા મોબાઈલમાં આનો ઉપયોગ ખાસ બહુ ઓછો થતો હોય છે, પણ આ એક ફોર્મેટ છે PDF, એનો ઉપયોગ આપણે વાપરતા હોઈએ છીએ. પહેલું છે તમે જુઓ AI, એનું આખું નામ છે એડોબ ઇલ્યુસ્ટ્રેટર. અહીંયા A અને આ પહેલો I, તો એડોબ ઇલ્યુસ્ટ્રેટર આ બંનેનો જે પહેલું છે AI એ વેક્ટર ઇમેજ તરીકે એનો સંગ્રહ થતો હોય છે. બીજું છે PDF, એનું આખું નામ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. આપણે આનો ઉપયોગ ખાસ કરીને કરતા હોઈએ છીએ મોબાઈલમાં. PDF ફોર્મેટમાં આપણે ઘણા બધા ડોક્યુમેન્ટ્સ છે કે અથવા કોઈ લખાણ છે એનો ઉપયોગ કરતા હોય છે. એ તમે જોજો કે એને ગમે એટલું ઝૂમ કરીએ ને તો એ બગડતું નથી, અને એટલા માટે PDF ફોર્મેટ સૌથી વધારે વપરાતું હોય છે. ફોટાઓ કરતાં PDF ફોર્મેટ જે છે એ સારી ક્વોલિટીનું હોય છે, સાથે સાથે ઝૂમ કરતાં બગડતું નથી અને જગ્યા પણ ઓછી રોકે છે. એટલે કેટલાય લોકો એ PDF ફોર્મેટનો વધારે પડતો આગ્રહ રાખતા હોય છે. પછી EPS એક ફોર્મેટ છે કે એમાં એનકેપ્સ્યુલેટેડ પોસ્ટ સ્ક્રિપ્ટ. ઈ અહીંયાથી પોસ્ટનો P અને S સ્ક્રિપ્ટ. ઓકે, તો EPS. પછી SVG આવે છે, સ્કેલેબલ વેક્ટર ગ્રાફિક્સ, એટલે કે SV અને G. આ SVG ફોર્મેટમાં જે ફોટા હોય છે અથવા ઇમેજ હોય છે એ પણ વેક્ટર ગ્રાફિક્સના ઉદાહરણો છે. તો આ બધા એક્સટેન્શનની અંદર આ વપરાતું હોય છે વેક્ટર ઇમેજ. હવે આગળ જોઈએ તો રાસ્ટર અને વેક્ટરનો એક તફાવત કેવો છે, સામાન્ય ચિત્ર દ્વારા આપણે સમજીએ. તો તમે જુઓ મિત્રો કે રિયલ વર્લ્ડ કેવું છે. તમે પૃથ્વી ઉપરનો કોઈ ફોટો જુઓ તો ખરેખર તમને રિયલમાં કેવું દેખાય, આવું દેખાય? અહીંયાથી કોઈ નદી પસાર થતી હોય અથવા તો આ જે ઝાડ અથવા ઘાસ હોય તો ઘાસ તમને આ પ્રકારનું દેખાય, બરાબર? તો એ રિયલ વર્લ્ડ આપણે આપણી આંખો દ્વારા સીધે સીધું જે જોઈએ છીએ એ આપણને એવું દેખાતું હોય. પછી એનો વેક્ટર ફોટો તૈયાર કરવામાં આવે તો વેક્ટર ફોટો કેવો હોય તમે જોઈ શકો છો મિત્રો, આ પ્રકારનો, કે તમને આ ઘાસ અહીંયા ઉગેલું બધું, આ ઘાસ તમને કેવું દેખાય આ પ્રકારે તમને બતાવવામાં આવે. લીલો રંગ એમાં પૂરી દીધો હોય ઘાટો, અને આ રીતે જે આકૃતિ તૈયાર કરી હોય એ આકૃતિ આ રીતની બને, તો એ વેક્ટર ઇમેજ બને.
બરાબર, અને એને પાછી રાષ્ટર બનાવી હોય તો રાષ્ટર આ પ્રકારની હોય. તમે જુઓ કે રાષ્ટર છે આ પ્રકારના ખાના ખાના તમને દેખાય છે, તો એવા પ્રકારના ખાનાઓ તૈયાર કરી અને એ દરેક ખાનામાં ચોક્કસ પ્રકારના રંગો સાથે એ તૈયાર કરવામાં આવે છે અને એ રાષ્ટર ઇમેજ છે. તો તમને આ તફાવત જે છે એ દેખાઈ જાય છે કે ચિત્ર કેવું દેખાય રાષ્ટર અને વેક્ટરનું, બરાબર. અને એ જે ધ વર્લ્ડ છે એમાં અહીંયા તફાવત બીજો પણ આપ્યો છે કે રાષ્ટર ઇમેજ છે, આ રાષ્ટર ઇમેજ આવી હોય એક જ વસ્તુ છે, અહીંયા આ નદી જેવો આકાર છે બરાબર એ જ બતાવ્યો છે અને આજુબાજુમાં લીલું ઘાસ બતાવ્યું છે, તો એ પણ અહીંયા છે, એ નદી જેવો જ આકાર છે, એવો જ આકાર છે, સેમ ચિત્ર એક જ છે બરાબર. પણ રાષ્ટર ઇમેજ કેવી છે અને વેક્ટર ઇમેજ કેવી છે, વેક્ટર ઇમેજમાં તમને ક્લિયરિટી થોડીક વધુ સારી લાગતી હોય છે, રાષ્ટર ઇમેજમાં થોડુંક આપણને બ્લર દેખાતું હોય છે એટલે થોડુંક ઝાંખું આપણને લાગતું હોય છે. પણ રાષ્ટર ઇમેજને જો તમે નાની મિનિમાઇઝ કરો જેમ જેમ તો થોડી ક્લિયરિટી આની વધતી હોય છે. હવે આગળ જોઈએ તો આપણા અભ્યાસક્રમ પ્રમાણે છે એમાં કે વેક્ટર અને રાષ્ટર ડેટાનો ઉપયોગ કરી અને આપણે જે અગાઉ ગ્રાસ જીઆઈએસ સોફ્ટવેર વિશે ભણી ગયા કે જે નકશા બનાવવા માટે વપરાય છે, તો આ ગ્રાસ જીઆઈએસ સોફ્ટવેરની મદદથી વેક્ટર અને રાષ્ટર નકશા પણ બનાવી શકાય છે. મિત્રો આપણે અગાઉ ચિત્રોની પણ વાત કરી, નકશાઓની પણ વાત કરી, તો અહીંયા આપણે નકશાની વાત કરીએ તો રાષ્ટર અને વેક્ટર પ્રકારના ડેટાનો ઉપયોગ કરી અને ગ્રાસ જીઆઈએસમાં એવા પ્રકારના નકશાઓ પણ તૈયાર કરી શકાય છે. તો કેટલાક ગ્રાસ જીઆઈએસ સોફ્ટવેર દ્વારા તૈયાર કરેલા જે નકશા છે એના ઉદાહરણ અહીંયા તમને મેં બતાવેલો છે, ત્રણ આકૃતિઓમાં બતાવેલો છે, આપણા ટેક્સ્ટ બુકની અંદર પેજ નંબર 110 ઉપર પણ આ બતાવેલું છે. તો મિત્રો આ જોઈ શકો છો તમે, એક આકૃતિ આ છે, એક આકૃતિ આ છે, ગ્રાસ જીઆઈએસ સોફ્ટવેર દ્વારા તૈયાર કરવામાં આવેલો આ એક નકશો છે અને ત્રીજી આકૃતિ જે છે એ આ પ્રકારની છે. તો આ રીતે આપણે ગ્રાસ જીઆઈએસ સોફ્ટવેર જો આવડતું હોય તો એને ચલાવી અને આપણે નકશા પણ તૈયાર કરી શકતા હોઈએ છીએ. તો દોસ્તો આપણે અહીંયા આ ગ્રાસ જીઆઈએસ સોફ્ટવેર અને સાથે સાથે એમાં રાસ્ટર અને વેક્ટર ડેટાનો ઉપયોગ કેવી રીતે થઈ શકે છે એના વિશે આપણે ઊંડાણપૂર્વક ભણ્યા. મને સંતોષ છે કે કદાચ તમને આ કોન્સેપ્ટ છે એકદમ ક્લિયર થઈ જ ગયો હશે. મિત્રો આવતા વિડીયોની અંદર આપણે કમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી નકશાંકનમાં થતા ફાયદા એ મુદ્દા વિશે આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી રજા આપશો મિત્રો. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરો. થેન્ક યુ.